ચાલો મિત્રો, નમસ્કાર. શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલ માં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું. આજે મિત્રો આપણે ચર્ચા એની કરવી છે કે તમારી ફાઇનલ આન્સર કી ક્યારે આવી શકે છે અને ફાઇનલ તમારું રિઝલ્ટ જે છે એ નોર્મલાઇઝેશન થઈ અને ક્યારે આવશે. તમે બધા ફોરેસ્ટના વિદ્યાર્થીઓ અત્યારે ખૂબ એટલે ખૂબ રાહ જોઈ રહ્યા છો એની કે ફાઇનલ આન્સર કી ક્યારે આવશે. હવે મિત્રો હું સમજાવવા એ માંગુ છું કે આનાથી તમારે ફાયદો શું છે અને ગેરફાયદો શું છે. હવે તમને બધાને ખ્યાલ આવી ગયો હશે ક્યારે આવશે, તો ફાઇનલ આન્સર કી જે છે મિત્રો એ ફાઇનલ આન્સર કી આપણે આવવાની હતી, બરાબર. ક્યારે આવવાની હતી, તો કે 15 એપ્રિલ પહેલા આવવાની હતી. આની અંદર 24,000 જેટલી વાંધા અરજીઓ આવેલી છે આપણી, તો આ આવી શકી નથી. હવે નવી ડેટ જાહેર કરી છે તો કઈ આવશે, તો નવી તારીખ જે છે મિત્રો એ 24 એપ્રિલ પહેલા તમારી ફાઇનલ આન્સર કી જે છે એ ફાઇનલ આન્સર કી આવશે. એટલે મિત્રો એમ કહી શકાય કે 24 તારીખે કદાચ ના આવે તો ફાઇનલ છે કે ચૂંટણી પહેલા તો તમારી ફાઇનલ આન્સર કી આવી જશે. ક્યારે? ફાઇનલ આન્સર કી તમારી ચૂંટણી પહેલા આવશે. પણ મિત્રો હવે વાત રહી નોર્મલાઇઝેશન અને રિઝલ્ટની, તો નોર્મલાઇઝેશન જે છે એ મિત્રો તમારું રિઝલ્ટ અને નોર્મલાઇઝેશન બંને એક સાથે જ આવે. પહેલા તમારું નોર્મલાઇઝેશન થાય, એટલે નોર્મલાઇઝેશન થઈને તમારી ફાઇનલ રિઝલ્ટ બનશે. અને આ ફાઇનલ રિઝલ્ટ જે તમારું નોર્મલાઇઝેશન થયેલું ફાઇનલ રિઝલ્ટ ક્યારે આવી શકે છે, તો હવે મિત્રો 99.99%, કેટલું? 99.99% આજે તમારું ફાઇનલ રિઝલ્ટ છે એ હવે ચૂંટણી પછી જ આવશે. ફાઇનલ હવે ચૂંટણી પછી જ આવી શકે, કારણ કે હવે બધા જે છે એ અધિકારીઓને ચૂંટણીની અંદર ઇન્વોલ્વ કરી દેવામાં આવતા હોય છે. તો મિત્રો જુઓ, તો અહીંયા હવે તમને એ ખ્યાલ છે કે ભાઈ ફાઇનલ આન્સર કી અને ફાઇનલ રિઝલ્ટમાં શું ફેર પડશે. ફાઇનલ આન્સર કી એટલે ફાઇનલ આન્સર કી મિત્રો તમે જે વાંધા અરજીઓ આ કરી છે, શું કરી છે? આ વાંધા અરજીઓ કરી છે એ તમારો પ્રશ્ન સુધરો કે નથી સુધરો એ તમને અહીંયા ફાઇનલ આન્સર કી ની અંદર ખ્યાલ આવશે. પણ તમારા ફાઇનલ રિઝલ્ટ એ ગણાશે નહીં. ફાઇનલ રિઝલ્ટ તમારું આ નોર્મલાઇઝેશન થઈને આવે એ તમારું ફાઇનલ રિઝલ્ટ ગણાશે. અને મારું માનવું છે ત્યાં સુધી મિત્રો હવે ફાઇનલ રિઝલ્ટ તમારું 99.99% ચૂંટણી પછી જ આવશે એવી શક્યતાઓ પૂરેપૂરી દેખાય છે. તો હવે તમે બધા એમ કહેતા હશો કે સાહેબ આ જે છે એ તારીખ પે તારીખ, એમ આપણે કહીએ ને કે ભાઈ તારીખો જાહેર કરે, તો એવું છે મિત્રો તારીખો જાહેર કરે જ છે, પણ શું કરીશું. હવે આનો ફાયદો છે કે ગેરફાયદો છે એના વિશે વાત કરવી છે મારે. જે ફાઇનલ રિઝલ્ટ જે છે એ તમારે લેટ ગયું છે તો એનો મતલબ પણ એવો થશે મિત્રો કે જે તમારી આ ફિઝિકલ પરીક્ષા છે એ પણ થોડી લેટ જશે. હવે તમને કીધું હતું કે મે જૂન ની અંદર લેવાશે, તો મે મહિનાની અંદર તમારી ફિઝિકલ 99%, કેટલા? 99% મે મહિનાની અંદર શરૂ થઈ શકે નહીં. કદાચ પછી શરૂ કરી દે તો કરી દે, નહીતર મે મહિનાની અંદર હવે તમારી ફિઝિકલ નો લે, બરાબર. 7 તારીખે આપણે ગુજરાત, એટલે 7 મેના રોજ ગુજરાતની અંદર આપણે શું છે, તો કે ચૂંટણી છે. એટલે આચારસંહિતા અહીંયા બધે લાગી ગયેલી હોય, અત્યારે જ મિત્રો આચારસંહિતા લાગી ગયેલી છે, કારણ કે ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે અને ફોર્મ પણ ભરાઈ ચૂક્યા છે. તો હવે મિત્રો ક્યારે આવી શકે છે, તો 99% જૂન મહિનામાં તમારું ગ્રાઉન્ડ છે એ શરૂ થઈ શકે, અને એથી આગળ કદાચ એવું વિચારે તો એથી લંબાવી પણ શકે અથવા લંબાઈ પણ જાય. આ આપણા હાથની વાત નથી, આ જે છે અધિકારીઓના હાથની વાત છે. અને હવે આ અધિકારી કોણ, તો કે ભાઈ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, એને આની સાથે હવે કાંઈ લેવા દેવા નથી. હવે આ પરીક્ષા તમારી ફિઝિકલ છે એ કોણ લેશે, તો કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે. ફોરેસ્ટના જે અધિકારીઓ છે એ હવે તમારી ફિઝિકલ પરીક્ષા લેશે.
તો આ મિત્રો દૂર ગયું, તમારું રિઝલ્ટ દૂર ગયું છે, તમારી શારીરિક પરીક્ષા દૂર ગઈ છે, તો તમારે ફાયદો કે ગેરફાયદો? તો જુઓ એ અહીંયા આપણે તમને લખી દીધું છે, ફાઇનલ રિઝલ્ટ મળું તો સ્વૈચ્છિક છે કે એનું જે ગ્રાઉન્ડ છે, જેની ફિઝિકલ ટેસ્ટ છે એ કેટલી જશે, તો એ પણ મોડી જવાની, એ પણ પાક્કું છે. તો ફાયદો કે ગેરફાયદો? તો ફાયદો જે છે, ફાયદો તો ભાઈ ફાયદો કેટલો? તો કે 92% ફાયદો અને ગેરફાયદો 8% ગેરફાયદો. કેમ સાહેબ તમે આવું કરો છો? કેમ ગેરફાયદો આટલો જ તે, કેમ ફાયદો વધારે નહીં? અમારે તો રિઝલ્ટ જલ્દી જોઈએ છે. હા ભાઈ, તમને રિઝલ્ટ મળી જાય પણ મારું માનવું છે ત્યાં સુધી તમારાથી આ થતું નથી. શું છે? ગ્રાઉન્ડ તમારાથી થતું નથી. તમારે રિઝલ્ટ આવી જાય એ મહત્વનું છે કે તમારે ગ્રાઉન્ડ થઈ જાય એ મહત્વનું છે? એટલે હું કહું છું કે ગેરફાયદો ખાલી 8% ને છે, ફાયદો 92% ને છે. શું કામ? 92% જે વિદ્યાર્થીઓ છે એનાથી ગ્રાઉન્ડ થતું નથી, તો એ લોકોને અહીંયા સમય વધારે મળ્યો છે તો પ્રેક્ટિસ કરી લેવાય. જે વિદ્યાર્થીથી 14 ફૂટ જે છે એ આ લાંબી કૂદ, 14 ફૂટ અથવા 14.5 ફૂટ લાંબી કૂદ થઈ જતી હોય, એ જો મહેનત કરી લે, એને 10 થી 15 દિવસ વધારે મળે, તો 10 થી 15 દિવસ વધારે મહેનત કરી લે તો એનાથી ગ્રાઉન્ડ થઈ જતું થઈ જાય. બરાબર. એટલે ગેરફાયદો જે છે એ 8% ને દર્શાવું છું. શું કામ? કે 8% વિદ્યાર્થીઓ એવા છે કે એનાથી અત્યારે હાલ ગ્રાઉન્ડ થઈ જાય છે. 8% થી ઓછા હશે, પણ મેં તો 8% કીધા છે કે એટલા વિદ્યાર્થીથી ફાઇનલ ગ્રાઉન્ડ થઈ જાય છે, બાકી બધા વિદ્યાર્થીઓથી ગ્રાઉન્ડ થતું નથી. તો એ લોકોએ અહીંયા ગ્રાઉન્ડ જે છે એની તૈયારી કરી લેવાય. હવે જુઓ કઈ રીતે છે, તો કે દોડ છે એ 80% વિદ્યાર્થીઓથી નથી થતી. બરાબર. કેટલા? 80% વિદ્યાર્થીઓથી 1600 મીટર દોડ છે એ 100 મિનિટની અંદર પૂર્ણ થતી નથી. ત્યારબાદ મિત્રો તમે જુઓ તો 90% વિદ્યાર્થીઓથી લાંબી કૂદ થતી નથી. અને આમાંથી જે વધેલા છે, જેનાથી લાંબી કૂદ થઈ જાય છે, એમાંથી 5% જ વિદ્યાર્થી એવા છે કે એનાથી ઊંચી કૂદ નથી થતી, અને રચાચળ 5% એમાંથી નથી થતી. મોટે ભાગે તમે જો પાછા પડતા હોવ તો એક દોડની અંદર અને લાંબી કૂદ, આ બે જે છે એ સ્ટેપ તમે પાર કરી નાખો તો તમારું 99% જે છે એ ગ્રાઉન્ડ થઈ જાય. કેટલા ટકા? 99% તમારું ગ્રાઉન્ડ જે છે એ કમ્પ્લીટ થઈ જાય. તો અત્યારે મિત્રો તમને આ સમય મળ્યો છે, તો પછી આપણે રિઝલ્ટની રાહ જોવાને બદલે ફોકસ તમે ક્યાં કરો? ગ્રાઉન્ડની અંદર ફોકસ કરો, કે જેથી કરીને તમારે ગ્રાઉન્ડ જે છે એ પૂર્ણ થતું થઈ જવું જોઈએ. બીજું મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીઓ કે છે, અહીંયા હવે જોઈ લઉં છું કે સામાન્ય રીતે જે વિદ્યાર્થીઓ પાસ થાય એના 8 ગણા વિદ્યાર્થીઓને ટેસ્ટ એટલે કે ફિઝિકલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. મિત્રો આ જે છે એની રોંગ છે. શું છે? રોંગ છે. 8 ગણા વિદ્યાર્થીઓને બોલાવવામાં આવશે, આ ફોરેસ્ટ માટે રોંગ છે. ફોરેસ્ટમાં આટલા વિદ્યાર્થીઓથી થાય નહીં. જગ્યાઓ કેટલી છે? તો જગ્યાઓ છે આપણી 823, મેલ ફિમેલ બધું આમાં આવી ગયું, માજી સૈનિક બધું આવી ગયું. બરાબર. એને ગુણ્યા 8 કરો તો 8 3 24 64 વધી 2 8 2 16 ને 2 16 ને 2 18 18 વધી 1 8 2 88 64 64 ને 1 65 કેટલા થયા? 6584 વિદ્યાર્થી થયા મેલ ફિમેલ. તો શું આની અંદર આ જગ્યા ભરાઈ જાય ખરી 823? ક્યારેય જગ્યા 6584 વિદ્યાર્થીએ 8000 જગ્યા ભરાય નહીં. કમસે કમ મિત્રો તમે એક સર્વૈયું કરો તો 1,00,000 વિદ્યાર્થી આની અંદર જોઈએ. તમે જુઓ 200 વિદ્યાર્થીઓને ગ્રાઉન્ડ ની અંદર દોડાવવામાં આવે છે, તો 200 માંથી માત્ર 5, એવરેજ કહું છું, એવરેજ 5 વિદ્યાર્થીઓ જ બધી આખી શારીરિક કસોટીની અંદર પાસ થતા હોય છે. એટલે આ તમે એવરેજ માંડો એટલે 1,00,000 વિદ્યાર્થીને લેવામાં આવે, 1,00,000,
તો 1 લાખ વિદ્યાર્થીએ અહીંયા તમે જુઓ અંદાજે તો કંઈક 2500 ની આસપાસ અંદાજિત કંઈક થતું હશે, બરાબર? તો આવી રીતે મિત્રો તમે જુઓ તો એવરેજ કાઢીને તમે જુઓ તો 1 લાખ અથવા તો 1 લાખ થી 80 હજાર ગુણો ગણો, પણ ટૂંકમાં 50 હજાર થી 1 લાખ ની વચ્ચે વિદ્યાર્થીઓ જે છે એ જોઈએ. શું કામ કે અહીંયા મેં કીધું એમ 200 એ માત્ર 5 જ વિદ્યાર્થીઓ એવરેજ પાસ થતા હોય છે. પછી મિત્રો એક બીજું કન્ફ્યુઝન તમારું દૂર કરી દઉં કે બીજું આવી રીતે બોલાવવામાં આવે છે. માનો કે જગ્યા છે 40, કોઈ બી જિલ્લાની અંદર 40 જગ્યા છે, એમાં જનરલ જે છે એની 15 સીટ છે, ઓબીસી ની 10 છે, એસટી એસસી ની 5 અને માજી સૈનિક જે છે એની 5. તો આ જનરલ કેટેગરી જે છે એની અંદર કોને માત્ર જનરલમાં ફોર્મ ભર્યું છે એને જ બોલાવવામાં આવે છે એવું હોતું નથી. સારા માર્ક્સ જે વિદ્યાર્થીઓને હશે એ બધા વિદ્યાર્થીઓને લઈ અને આની અંદર નાખવામાં આવે. ક્યાં? જનરલની અંદર. જે વિદ્યાર્થીઓ ટોપ લેવલના જે જિલ્લાની અંદર, જિલ્લા વાઇઝ હશે, જે જિલ્લાની અંદર ટોપ લેવલના વિદ્યાર્થીઓ હશે એ વિદ્યાર્થીઓની ગણતરી જનરલની અંદર કરવામાં આવે છે. એની અંદર મિત્રો એસટી એસસી ઓબીસી માજી સૈનિક બધાય આવી જશે અને આ બધાને જે લોકોને સારા સારા માર્ક્સ હશે એ જશે જનરલ કેટેગરીમાં. અને જનરલની અંદર કેટેગરીની અંદર ફોર્મ ભરેલું છે એ ક્યાં જશે? એ તો ફરજિયાત જનરલમાં. અને પછી મિત્રો વાત આવે જે તે તમારી કેટેગરીની મેલ ફિમેલ ની અંદર. મેલ કે ફિમેલ બંનેની અંદર સેમ જ હોય છે. મેલ ફિમેલ ની અંદર પછી તમારે કેટેગરીની વાત આવે એના 8 ગણા બોલાવવામાં આવશે. પણ મિત્રો હું એમ કહું કે 8 ગણા નહીં, એનાથી પણ ડબલ બોલાવવા પડે. મેં કીધું એમ કે 200 વિદ્યાર્થીએ માત્ર 5 જ જગ્યા જે છે એ ભરાય છે, એટલા માટે વધારે જે છે એ બોલાવવામાં આવે છે અને આવે છે, બરાબર? તો જોઈ લો આ રીતનું કંઈક આપણને મિત્રો જોવા મળશે. સંપૂર્ણ જે કાંઈ માહિતી હતી એ મેં તમને આપી છે. આ સિવાય મિત્રો જો તમારે કંઈ કન્ફ્યુઝન હોય, આપણે આના પહેલા તમને ઘણા બધા લેક્ચર બનાવીને આપ્યા છે. આજે છે એસટી એસસી ઓબીસી એની ગણતરી કઈ રીતે થશે અત્યારે મેં તમને સમજાવ્યું, વિસ્તારથી પણ સમજાવી દીધું, ગ્રાઉન્ડ તમારે કઈ રીતે કરવું પ્રેક્ટિકલ રીતે તમને સમજાવેલું છે. પછી મિત્રો તમારે જે આની જે મેડિકલ ટેસ્ટ આવે છે, મેડિકલ ટેસ્ટ પણ આખો વિડીયો તમને બનાવીને આપણે આપેલો છે કે મેડિકલ ટેસ્ટની અંદર તમારે કેવી કેવી ખામી હશે તો તમારે ચાલશે, નહીતર ચાલશે નહીં. વધારે પડતી ખામી હોય તો એ તમારે આપણને જે જાહેરાતની અંદર જ આપેલું છે કે આવી આવી ખામી તમારે ચાલશે નહીં, એનો પણ વિડીયો બનાવીને આપેલો છે. આ તમામ જે છે એનો વિડીયો બનાવીને આપેલો છે. તો મિત્રો કંઈ કન્ફ્યુઝન હોય તો વિડીયો જોઈ લો અથવા તો આ કોમેન્ટની અંદર જણાવો, અથવા તો મિત્રો આપણો જે હેલ્પલાઇન નંબર છે જુઓ અહીંયા લખી દઉં છું 97 37 91 18 90, આ આપણો હેલ્પલાઇન નંબર છે. આ હેલ્પલાઇન નંબર પર કોન્ટેક્ટ કરી અને પૂછી લો અથવા તો તમે વોટ્સએપ ની અંદર મેસેજ જે છે એ કરજો, એટલે તમને કંઈ પણ માહિતી જરૂરી છે એ આપણે તમને આપશું. તો અહીં સુધી મિત્રો આજે રાખીએ છીએ, હવે આગલા લેક્ચર ની અંદર મળીશું.